चौकसी अने डॉक्टर नमिता गांजावाला द्वारा कामनी बातों में खबर छे डॉट कॉम पर आप सबनुं स्वागत आ एक नवा एपिसोड में। मित्रों आज जो एपिसोड है ये जेने वात्साय ने जेने आसन एवो शब्द वापर्यो छे अने सादी भाषा में कही है तो पोजिशन एटले के युगल जयरे जातीय प्रवृत्ति में रत थाय ए वक्ते एमनी जे पोजिशन होय छे बंने इंडिविजुअली अने कपलनी ए पोजिशन में आवता चेन्जिस अने वेरिएशन विषयनो आजनो एपिसोड छे। आपने कामासन कही शको छो। आसनोनी वात सामान्य रीते आवा माध्यमों पर वारंवार करवी उचित नथी, परंतु केटली बधी मेडिकल कंडिशन एवी छे के जेमां व्यक्तिए कम्पलसरी एने अनुरूप आसनो गोठववा पड़े अने केटलाक प्लेजरना अभावने कारणे पण एमणे आसनोमां फेरफार करवा पड़े। तो आवा केटलाक आसनोनी आपणे चर्चा करीए। सौ प्रथम जे सौथी कॉमन छे, जे अत्यार सुधी थयेला तमाम स्टडीज बतावे छे कि मिशनरी पोजिशन जेमां स्त्री अने पुरुष सेक्शुअल एक्टिविटीमां रत थाय त्यारे अग्र उपरना भागे पुरुष होय अने निम्न भागे स्त्री होय, तो आ मिशनरी पोजिशन कहेवाय छे। जे सर्व कालीन अने सर्वमान्य पोजिशन छे, सौने आ पोजिशन अनुकूल छे। पण अलग अलग कंडिशनमां अलग अलग आसनोनो बदलाव आवे छे, जेमाना एक बे आसनोना बदलावनी आपणे वात करीए। नमिता आपने एक વાત કરશે, કાર્ડિયાક પેશન્ટ જે લોકો હોય છે, અલબત્ત કાર્ડિયોલોજીસ્ટની સલાહ સાથે જ આ વસ્તુ કરવાની હોય, પરંતુ જો કાર્ડિયોલોજીસ્ટ સલાહ આપે જાતીય એક્ટિવિટીની તો કયા આસન એમને માટે શ્રેષ્ઠ રહે? જે સ્ટડી છે કે રિસર્ચ છે તે એવું બતાવે છે કે દર્દીએ અચાનકથી પોતાની સેક્સ્યુઅલ પોઝિશનમાં બદલાવ નહીં કરવો, પોતે અત્યાર સુધી જે સેક્સ્યુઅલ પોઝિશનનો ઉપયોગ કરતા હોય તે જ પોઝિશન એમણે કન્ટિન્યુ રાખવી। અલબત્ત એટલું ચોક્કસ ધ્યાન રાખવું કે થોડું પણ જો તે દરમિયાન ચેસ્ટ પેઇન થાય અથવા શ્વાસ લેવામાં તકલીફ પડે તો તરત જ પોતાની સેક્સ્યુઅલ પ્રવૃત્તિ અટકાવી દેવી। તે સિવાય જેને પણ કાર્ડિયાક પ્રોબ્લેમ થઈ છે તે વ્યક્તિએ એક્ટિવ પાર્ટનરનો રોલ નહીં કરવો, તેણે પેસિવ રહેવું અને બીજું પાર્ટનર છે તે એક્ટિવ રહે તેવી રીતે પોતાની સેક્સ્યુઅલ પ્રવૃત્તિમાં આગળ વધવું। તે સાથે જે રૂટીન મેજર્સ છે કે તેમણે પોતાની સેક્સ્યુઅલ એક્ટિવિટી બને ત્યાં સુધી સવારે એટલીસ્ટ દિવસના સમયે કરવી કે જેથી કંઈ પણ પ્રોબ્લેમ જો થાય તો તાત્કાલિક આપણે દોડીને જઈ શકાય। રૂમનું એન્વાયરમેન્ટ બહુ હોટ કે બહુ ચિલ્ડ કુલ રાખીએ તે નહીં રાખવું, બેડ કમ્ફર્ટેબલ હોવો જરૂરી છે જેથી તેમને આગળ કંઈ પરેશાની નહીં થાય। ટૂંકમાં હાર્ટ રેટ વધી ન જાય ને એની કાળજી રાખવી, કાર્ડિયોલોજીની સાથે સેક્સોલોજીના સમન્વયમાં એક બહુ જાણીતું હ્યુમરસ સેન્ટેન્સ એ છે, ખરેખર હકીકત છે અને પુરવાર થયેલી છે કે મરાઇટલ સેક્સ અને એક્સ્ટ્રા મરાઇટલ સેક્સ, તો એ બેમાં ફરક આવે છે। ઘણીવાર એક્સ્ટ્રા મરાઇટલ સેક્સ માટે ના પાડવામાં આવે છે કારણ કે એ હાર્ટ ઉપર વધારે લોડ લાવે છે, કારણ કે તે વખતે સ્ટિમ્યુલેશન અને એક્સાઇટમેન્ટનું પ્રમાણ વધારે હોય છે, હાર્ટ રેટ વધી જાય છે અને મેન્ટલ એક્સાઇટમેન્ટ વધારે હોય છે અને કારણે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ વધારે એક્ટિવ થઈ જાય છે, તો એક્સ્ટ્રા મરાઇટલ સેક્સમાંથી એમણે મુક્તિ લેવી અને મરાઇટલ સેક્સ જે કેઝ્યુઅલ છે, જે રૂટીન છે કે જે અતિ એક્સાઇટમેન્ટ નથી આપતું તેને ઉપયોગમાં લેવો। પણ ખેર આ વાત અલગ છે, આપણે વાત આસનોની કરતા હતા। આર્થરાઇટિસ, સાંધા સંધિવા જેને કહીએ છીએ, જોઈન્ટ પેઇન્સ, હિપ અને ની રિપ્લેસમેન્ટના ઘણા દર્દીઓ હોય છે અને બહુ લેટ એજ નથી હોતી, ઘણાના તો 55-60 પણ રિપ્લેસમેન્ટનો વખત આવે છે। જ્યારે પણ જોઈન્ટ રિપ્લેસમેન્ટની વાત આવે ત્યારે જે એક કી પોઈન્ટ છે જે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જેનું પણ ઓપરેશન થયું છે તે વ્યક્તિ નીચે રહે, નિમ્ન સ્તરે રહે જેથી તેના જોઈન્ટ્સ છે તે બેડ પર કમ્ફર્ટેબલ રહે। બીજું કે સામેવાળી બીજી વ્યક્તિએ પોતાનું બધું વજન તેના જોઈન્ટ પર નહીં આવે તેનું ખૂબ ધ્યાન રાખવું, એમ કરીને જે સાઈડ બાય સાઈડ પોઝિશન છે તે તેમના માટે બેસ્ટ હોય છે, અથવા તો સિટિંગ ઓન અ ચેર, દેટ પોઝિશન કે જેમાં જોઈન્ટ્સ પર કોઈ વજન નથી આવતું અને મેજર મૂવમેન્ટ્સ નથી થતી તે પણ મહત્વનું છે। જો બીમારીઓની વાત છોડીને નોર્મલ યુગલની આપણે વાત કરીએ કે જેમાં લોકો એક્સપેરિમેન્ટ કરે છે અલગ અલગ આસનો, તો તેમાં એક જે આસન છે તેમાં ફિમેલ ઓન ટોપ, આ જે આસન છે એમાં સ્ત્રી ઉપરના ભાગે હોય છે, પુરુષ નીચે સૂતો હોય છે, તો ઉપર બેઠેલી સ્ત્રી જ્યારે વધારે એક્ટિવ થાય છે તો એની અંદર સ્ત્રીને પોતાના ક્લિટોરિસ ભાગ પરનું સ્ટિમ્યુલેશન વધે છે અને પુરુષનું સ્ખલન વિલંબાય છે, એટલે જે પુરુષોને ડિસ્ચાર્જ જલ્દી થતો હોય
એ લોકોએ ફિમેલ ઓન ટોપ આસનનો ઉપયોગ કરવો અને જે સ્ત્રીને ક્લિટોરલ સ્ટિમ્યુલેશન વધારે અપેક્ષિત હોય એ સ્ત્રીએ પણ ફિમેલ ઓન ટોપ આસન એ કરવું. એ સિવાય કેટલાક પુરુષોને ડિસ્ચાર્જ થવા બહુ વાર લાગે છે, ઓર્ગેઝમ પર પહોંચતા વાર લાગે છે, તો એ લોકો રેર એન્ટ્રી જેને ડોગી પોઝિશન કહેવાય છે એ રેર એન્ટ્રી જે પૃષ્ઠભાગથી દાખલ થવાનું હોય છે એ આસનમાં ડિસ્ચાર્જ જલ્દી પણ થાય છે અને એમાં સ્ટિમ્યુલેશન પણ વધે છે. આ સિવાય પણ કેટલાક આસન હોય છે જેમાં સીઝર્સ એટલે કે કાતર જેવું આસન હોય છે જેમાં સ્ત્રીના સાથળો વધારે પીડાય છે, તો ડિલિવરી પછી જ્યારે લેગ્સ વજાઈના યોનિનો માર્ગ થોડો જો લૂઝ થઈ જતો હોય તો એ વધારે એપોઝિશનમાં આવે અને ઘર્ષણ કે ફ્રિક્શન વધવાથી એ લોકોનો સમાગમનો આનંદ વધે છે. તો આવા પ્રકારના થાઈઝ જ્યારે ક્લોઝલી ટાઈટ હોય સ્ત્રીના તો તે આસન એને વધારે કામ લાગે છે. આવા અનેક આસનોના અનેક વેરિએશન છે જે અલગ અલગ પોઝિશનમાં કામ લાગે છે. સ્થૂળતા ઓબેસિટી ઓબેસિટીમાં પણ ઘણી વાર આસનોમાં એમણે ઘણા બધા ચેન્જીસ કરવા પડતા હોય છે, કારણ કે ચરબીના જે થર હોય છે સાથળો પર, હિપ્સ પર, બટેક્સ પર અને પેટ ઉપર, એ ચરબીના થર પ્રમાણે એમણે આસનોમાં ચેન્જીસ લાવવા પડતા હોય છે. તો હું માનું છું કે આની સાથે આસનોની વાત આપણે પૂર્ણ કરીએ. આમ તો વાતસાયનમાં અનેક આસનોના વર્ણન છે, કપલ પોતે પણ અનેક આસનો એક્સપેરિમેન્ટ કરતા હોય છે. આજકાલ તો લોકો આસનો માટે બીજી બધી વસ્તુઓ જેમ છે ખુરશી છે, ટેબલ છે, કાર છે, સોફા છે, સીટ છે, ખાટલા છે, પલંગો છે અને બીજી અનેક જગ્યાઓ છે એને એક્સપેરિમેન્ટ કરતા હોય છે. પરંતુ એની વાત ફરી ક્યારેક. અત્યારે આપણે કેટલાક નોર્મલ આસનોની ચર્ચા કરી. ખબર છે ડૉક્ટર પર કામની વાતોમાં ડૉક્ટર નમિતા ગાંજાવાલા અને ડૉક્ટર મુકુ ચોક્સીને નેક્સ્ટ એપિસોડમાં મળીએ. ત્યાં સુધી રાજા આપજો. થેન્ક યુ વેરી મચ.